ફ્રેન્ડ્સ, કેળા અને ખજૂર બંને ખૂબ જ હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર છે. શરીરને જરૂરી એવા બધા જ વિટામિન્સ અને મિનરલ્સ આ બંનેમાંથી સારા પ્રમાણમાં મળી રહે છે. તો ચાલો આજે આપણે કેળા અને ખજૂરનો હેલ્ધી મિલ્કશેક બનાવીએ. અહીં મેં 7 થી 8 નંગ ખજૂરને પાણીથી બરોબર ધોઈ લીધી છે અને તેના સળિયા કાઢી લીધા છે. તેમાં 5 નંગ બદામ એડ કરીએ. ખજૂર અને બદામમાં થોડું પાણી મિક્સ કરી અને તેને 1 કલાક માટે આપણે પલળવા દઈશું. તો 1 કલાક પછી ખજૂર અને બદામ પલળીને એકદમ સોફ્ટ થઈ ગયા છે. આ રીતે ખજૂર અને બદામને જો તમે પલાળીને મિલ્કશેકમાં એડ કરશો તો મિલ્કશેકનું ટેક્સચર એકદમ થીક, બહુ જ સરસ તૈયાર થાય છે. મિલ્કશેક બનાવવા માટે સૌથી પહેલાં ખજૂર અને બદામને એક મિક્સર જારમાં એડ કરીએ. સાથે 2 નંગ પાકા કેળા એડ કરીએ. અને હવે 1/2 કપ જેટલું મિલ્ક એડ કરી મિક્સરને એકવાર ચર્ન કરી લઈએ. કેળા અને ખજૂર બંને ખૂબ જ સરસ ક્રશ થઈ જશે અને મિલ્કશેકનું ટેક્સચર ખૂબ જ સરસ તૈયાર થશે. તો આ રીતે ખજૂર અને કેળામાં થોડું મિલ્ક મિક્સ કરી અને સૌથી પહેલાં આપણે એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. આટલી સામગ્રીમાંથી તમે 3 ગ્લાસ જેટલો મિલ્કશેક તૈયાર કરી શકશો. ખજૂર અને કેળા સરસ ક્રશ થઈ ગયા છે, તેની એક સ્મૂથ પેસ્ટ બની ગઈ છે. હવે બાકીનું મિલ્ક એડ કરી મિક્સરને એકવાર ચર્ન કરી લઈએ. હું અહીં અરાઉન્ડ 400 ml જેટલું મિલ્ક એડ કરી રહી છું. ટેસ્ટ અને ફ્લેવર માટે 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર મિક્સ કરીએ. સાથે હું અહીં 1/4 ટીસ્પૂન જેટલો તજનો પાવડર, સિનામન પાવડર મિક્સ કરી રહી છું, જેનાથી મિલ્કશેકનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે. મિલ્ક એકદમ ચિલ્ડ જ છે, છતાં એક આઈસ ક્યુબ એડ કરીએ. ફરી 1 મિનિટ માટે મિક્સર ચલાવીને આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. મિલ્કશેકને મેં શુગર ફ્રી બનાવ્યો છે. કેળા અને ખજૂરમાં જે ગ્લુકોઝ રહેલું છે તે કુદરતી સાકર છે, સ્નાયુને પોષણ અને શક્તિ બંને આપે છે. એટલે આ મિલ્કશેકને તમે વર્કઆઉટ કરતા હો તો પ્રી વર્કઆઉટ મિલ તરીકે પણ લઈ શકો છો. અને ઉપવાસ દરમિયાન લેવાથી 4 થી 5 કલાક સુધી તમને ભૂખ નહીં લાગે અને એનર્જીનું લેવલ પણ બની રહે છે. નાના બાળકોને આ મિલ્કશેક ખાંડ મિક્સ કરીને આપશો તો તેમને પોષણ મળી રહેશે અને તેમનો વિકાસ પણ સારો થશે. ખજૂર અને બદામથી તેનું ગાર્નિશિંગ કરી લઈએ. ઉપર થોડો ઇલાયચી પાવડર પણ સ્પ્રિંકલ કરીએ. તો ફ્રેન્ડ્સ, ખજૂર કેળાના આ હેલ્ધી મિલ્કશેકને તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. ફરી ચોક્કસ મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.